સદગુરુ તમે કહ્યું હતું કે તમે હવે આ મોટરસાયકલ યાત્રા પર છો જે દસ હજાર છે જેને તમે આધ્યાત્મિક અમેરિકાની શોધ એવું નામ આપ્યું છે ખરું ને શું તમે અમને ભારતની આધ્યાત્મિકતા અને અમેરિકાની આધ્યાત્મિકતા વચ્ચેનો તફાવત કહેશો તે ખૂબ જ રસપ્રદ રહેશે હું માનું છું કે તે ખૂબ જ તેજસ્વી રીતે વ્યક્ત થશે પણ અમે સાંભળવા માટે ઉત્સુક છીએ હાય કિરણ તમને ખબર હશે કે આ લોકો જે આ જગ્યાના મૂળ વતનીઓ છે તે લોકો પણ ઇન્ડિયન્સ કહેવાય છે તો એક વસ્તુ એ છે કે હું જ ખરો ભારતીય છું તેમની ઓળખ એક ભૂલ હતી પણ ભારતીય આધ્યાત્મિક પ્રક્રિયા એક ઉચ્ચ પ્રગતિશીલ પ્રક્રિયા છે આપણી પાસે જુદી જુદી પદ્ધતિઓની રચના અને તેનો વિકાસ કરવા માટે વિપુલ પ્રમાણમાં સમય હતો આપણે માનવીય અનુભવને જુદી જુદી રીતે સંલગ્ન કરવા માટે માળખાઓ બનાવ્યા ભારતની રૂપાંતરણની રૂપાંતર ગૂંચવણ છે અને આ પ્રગતિશીલતા અને ગૂંચવણોના કારણે ઓવર સમયાંતરે પેઢી દર પેઢીએ એ કુદરતી રીતે વિકૃતિ પામ્યા છે વિવિધ વસ્તુઓનો ઉપયોગ અને દુરુપયોગ થયેલો છે ਆਇਨਾ ਸਵਦੇਸ਼ੀ ਅਮਰੀਕਨੋਨੀ ਅਧਿਆਤਮਿਕਤਾ ਮਾਰੀ ਇੱਛਾ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਆਨੀ ਕਲਪਨਾ ਕਰੋ ਧਾਰੋਕੇ ਸੋਏਕ ਵਰਸ਼ੋ ਪਹਿਲਾ ਪਣ ਆਇਕ ਵਿਸਤ੍ਰਿਤ ਖੁੱਲੋ ਦੇਸ਼ ਹਤੋ ਜਜਰੇ ਪੁਰਸ਼ੋ ਨੇ ਸਤਰੀਓ ਖੁੱਲ੍ਹੀ ਜਗ੍ਹਾ ਕਿ ਜੇ ਸੋਏਕ ਮਾਈਲ ਮ ਫੈਲਾਈਲੀ ਹੋ ਤੇਨੇ ਟਾਕੇ ਨੇ ਮਾਤਰ ਜੋਤਾਜ ਰਹਾ ਕਾਇਂ ਹੀ ਤੀ ਪਣ ਕੋਈ ਜਾਤਨੀ ਖਲੇਲ ਵਗਰ ਫਕਤ ਬੈਸੀ ਨੇ ਜ਼ਮੀਨ ਨੇ ਨਿਹੜਤਾਜ ਰਹਾ તો શરૂઆતમાં ચોક્કસ રીતે સ્થાનિક તકલીફો અને મુશ્કેલીઓ તેમના મનમાં ફરતી હશે પણ જો તમે મેદાનને તાકીને જોયા જ કરો તો ધીમે ધીમે તમે શાંત અને ચૂપ થાવ છો અને સાંભળવાનું શરૂ કરો છો જીવનના પ્રત્યેક જુદા જુદા પાસાને સાંભળવું જેમ કે યોગમાં આપણી પાસે આ એક પ્રક્રિયા છે કે જો તમે તમારા શરીરને એ મુકામ પર લાવો છો જ્યાં તમારી અંદરના પડઘાઓને ન્યૂનતમ કરી દેવામાં આવે આપણે શ્વાસના સંદર્ભમાં વાત કરીએ છીએ ઇફ જે સામાન્ય રીતે 15 હોય છે જો તે 12 થઈ જાય તો આપણે પ્રાણીઓની ભાષા જાણી શકીએ છીએ જો તે 9 થઈ જાય તો તમે ધરતી માત્રની ભાષા જાણશો જો તમે જાણતા હો જો તે 6 થઈ જાય તો તમે તત્વોની ભાષા જાણશો અને જો તે 3 થાય છે તો તમે બ્રહ્માંડ માત્રની ભાષા જાણશો પોતાના શ્વાસ પર નિયંત્રણ મેળવીને નહીં બસ પરંતુ શરીરને પોતાની અંદર જ તે સ્તરની પ્રતિકારહીનતા પર લાવીને અને એક રીતે એમ પણ કહેવાય કે ઇન ધ બોડી શરીરમાં બીજું કંઈ જ નથી ત્યાં બીજું કંઈ જ નથી જે તમારી સમજણમાં ખલેલ પહોંચાડે તેથી જ્યારે લોકો મેદાન તરફ માત્ર તાકીને જોઈ રહે છે ત્યારે આ કુદરતી રીતે ઘટિત થાય છે મેં તે અવસ્થામાં ઘણા વર્ષો પસાર કર્યા છે તમે જાણતા હશો મારું જીવન એક અનુત્પાદક જીવન છે મેં એક ફેક્ટરી કે કોઈ અન્ય વસ્તુ શરૂ નહોતી કરી કેમ કે મેં મૂળભૂત રીતે જીવનનું સેવન કરવામાં સમય વિતાવ્યો હતો અને ઘણી બધી રીતે તે આ બધા વિશે છે જેમ તમે સાંભળ્યું છે ઓલવેઝ નેટિવ અમેરિકન પીપલ હંમેશા મૂળ અમેરિકાના લોકો વાત કરતા આવ્યા છે તે પવનમાં ફૂકાઈ રહ્યું છે સત્ય ક્યાં છે અનુભૂતિ ક્યાં છે સમજ ક્યાં છે પવનમાં ફૂકાઈ રહ્યું છે વેલ જો તે પવનમાં ફૂંકાઈ રહ્યું હોય તો કઈ રીતે જાણી શકાય પણ એક દ્વારા તો આ રહ્યો તમારે આવવું જ જોઈએ કિરણ મારી સાથે સવારી કરવા જો અહીંયા નહીં તો ભારતમાં તમારી સાથે સવારે કરવી જ રહી હા લોકોના વિચારે તમે લોખંડી હૃદયના ના સ્ત્રી છો ચાલો મને જોવા દો મારી પાછળ બેસી ને